ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા ચાલો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ સ્ટાર્ટ કર્યું હતું બધા ઓકે એનો દાખલા નંબર એક અને દાખલા નંબર બે કમ્પ્લીટ કર્યો હતો ઓકે તો હવે આવી જાઓ સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ એનો દાખલા નંબર ત્રણ ઓકે થોડા દાખલા નંબર ત્રણની હું રકમ વાંચું છું ધ્યાનથી સાંભળજો શું કીધું છે કે યાદ કરો કે પાઈને એક વર્તુળનો પરીખ અને તેના વ્યાસના ગુણોત્તર તરીકે દર્શાવાય છે એટલે કે પાઈ બરાબર સી ભાગ્યા પી ભાગ્યા ડી તે વિરોધાભાસ છે કારણ કે પાઈ એ અસમય સંખ્યા છે તો આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો એટલે બેટા કહેવાય એવું માગે છે કે આપણને ખબર છે કે પાઈ શું છે તો કે વર્તુળનો પરિઘ અને તેના વ્યાસનો ગુણોત્તર ઓકે તો એ વસ્તુ કેમનું પોસિબલ બને કે પાઈને આપણે કહીએ છીએ વર્તુળનો પરિઘ ભાગ્યા વર્તુળનો વ્યાસ એટલે સી અપોન ડી બરાબર હવે આપણે એવું કહીએ કે કોઈને પણ આપણે પી અપોન ક્યુ સ્વરૂપમાં લખી શકીએ તો એને આપણે સમય સંખ્યા કહીએ છીએ બરાબર ને તો આપણે પાઈને આપણે સી અપોન ડી એટલે કે પી અપોન ક્યુ સ્વરૂપ કહેવાય છે પણ આપણે તો ગયા લેક્ચરમાં પણ તમને કીધું હતું કે પાઈએ કેવી અસમય સંખ્યા તો આવું કેમ થયું તો બેટા આપણને ખબર છે કે પાઈ અસમય સંખ્યા છે જ ઓકે ડન તો ચલો સોલ્યુશનમાં શું વિચારી શકીએ આપણે તો એક કામ કરીએ આપણે સૂત્ર મૂકીએ વર્તુળનો પરીખ વર્તુળનો ભાગ્યા વર્તુળનો વ્યાસ વર્તુળનો વ્યાસ બરાબર એને આપણે કહીએ ચાલો વર્તુળનો પરિઘ એટલે આર સૂત્ર છે ને બેટા વર્તુળનો પરિઘ એટલે ટુપાઇ આર ભાગ્યા વર્તુળનો વ્યાસ એટલે ટુ આર ઓકે બોલો ક્લિયર બેટા વસ્તુ ડન ફોર પડી બોલો ટુ આર ટુ આર કટ તો આન્સર શું આવ્યો આપણો પાઇ શું આવ્યો પાઈ ઓકે ઊંધું વિચારો હવે આપણો જવાબ પાય મળ્યો તો પાય કેવી સંખ્યા છે અસમય સંખ્યા માટે સી અપોન ને પણ આપણે અસમય સંખ્યા જ લઈશું બોલો ક્લિયર બધા વસ્તુ ખબર પડી ગઈ પાક્કું ને દંડને ઊંધું વિચારો ને બેટા કશું જ નહીં આ ઉપરનું અત્યારે ભૂલી જાઓ ઓકે ચાલો યાદ રાખો કે વર્તુળનો પરિખાગ્ય વર્તુળનો વ્યાસ કરીએ તો વર્તુળનો પરિઘ એટલે શું તો કે ટુ પાય આર વર્તુળનો વ્યાસ એટલે શું તો કે ટુ આર ઓકે ચાલો ટુ આર ટુ આર કેન્સલ તો પાય આવ્યું પાય કેવી સંખ્યા પાય કેવી સંખ્યા અસમય માટે વર્તુળનો પરીગ એટલે સી અને વર્તુળનો વ્યાસ એટલે ભાગ્યા ડી એ પણ કેવું અસમય બોલો ખબર પડી કે બેટા આ વસ્તુ હવે ક્લિયર ને ડન ને એટલા માટે કોઈ વિરોધાભાસ નથી આપણે લઈ શકીએ કે પાઈ એ અસમય સંખ્યા જ છે ઓકે બોલોડે ને બેટા પાક્કું ફાવશે આવું હવે ઓકે ચાલો તો હવે એક કામ કરીએ હવે આવી જાઓ સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચના દાખલા નંબર ચાર ઉપર ઓકે ચાલો દાખલા નંબર ચારમાં શું કીધું છે મોસ્ટ પી દાખલો છે બેટા વર્ગમૂળમાં નવ પોઈન્ટ ત્રણ ને સંખ્યા રેખા પર દર્શાવો હવે બેટા આપણે આગળના સ્વાધ્યાયમાં આપણે અસમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવતા આયા જ છીએ ઓકે પણ અસમય સંખ્યાને આપણે કઈ કઈ સંખ્યા લીધી હતી રૂટ બે રૂટ ત્રણ રૂટ પાંચ એવી બધી સંખ્યાઓને આપણે અસંખ્યા રેખા ઉપર દર્શાવી છે બરાબર પણ ક્યારેય વર્ગમૂળની અંદર દશાંશ પદ્ધતિ દશાંશ સંખ્યા આપેલી હોય એને ક્યાંય આપણે વર્ગ સંખ્યા રેખા ઉપર દર્શાવી નથી ઓકે ડન તો આના માટેની આપણી જોડે એક અલગ પેટર્ન છે તો કઈ રીતે દર્શાવીશું હવે ધ્યાનથી આપણે શીખીએ સમજીએ તો સૌથી પહેલું સ્ટેપ વર્ગમૂંડની અંદર જે કિંમત આપેલી છે એટલા માપની એક રેખા દોરો ઓકે એટલે બેટા ધ્યાનથી સમજો હો આ એક રેખા દોરી અહીંયા બિંદુ લીધું મેં ઓકે ડન અહીંયાથી નવ પોઈન્ટ ત્રણ માપ લીધું એટલે ધારો કે આટલું નવ પોઈન્ટ ત્રણ આવ્યું ઓકે આને આપણે નામ આપી દઈએ એ આને નામ આપી દઈએ બી અને આ એથી બી વચ્ચેનું માપ કેટલું છે બેટા નવ પોઈન્ટ ત્રણ કેટલું છે નવ પોઈન્ટ ત્રણ ઓકે આટલું ક્લિયર આજે સુધી ડન ઓકે ચાલ હવેનું સ્ટેપ નંબર ટુ પહેલું સ્ટેપ શું હતું એક સંખ્યા રેખા ઉપર આપણે એ બી લીધું કેટલું તો કે વર્ગમણમાં જે સંખ્યા આપેલી હોય એટલું ઓકે હવેનું સ્ટેપ આ બીને કેન્દ્ર ગણી એક સેન્ટીમીટર ડાબી બાજુએ માપ લો એક સેન્ટીમીટર જમણી બાજુએ માપ લો ઓકે એને સી અનુક્રમે અને ડી નામ આપો બોલો ક્લિયર આટલું આટલું ડન ફરી વાર શું કર્યું બીની ડાબી બાજુએ એક સેન્ટીમીટર અને બીની જમણી બાજુએ એક સેન્ટીમીટરનું આપણે માપ લીધું જેને અનુક્રમે સી અને ડી નામ આપ્યું ઓકે બોલો ક્લિયર બેટા વસ્તુ આટલું ડન ઓકે ચાલો હવેનું સ્ટેપ નંબર ત્રણ હવે શું કરીશું બેટા તો આપણે એ અને ડી યાદ રાખજો એ અને નો લંબ દ્વિભાજક દોરવાનો છે એ અને ડીનો લંબ દ્વિભાજક દોરવાનો છે ઓકે તો એના માટે શું કરવાનું તો કે એને કેન્દ્ર ગણો શું કરવાનું એને કેન્દ્ર ગણો બી જેટલું માપ લેવાનું શું યાદ રાખશો બી જેટલું આમ લેવું પડે લંબદ્વિભાજક માટે અડધા કરતાં વધારે આપણે આઠમામાં રચનાઓ શીખ્યા છીએ બરાબર અડધા કરતાં વધારે માપ લેવું પડે પણ આપણે યાદ રાખી લઈએ કે બી જેટલું ધારો કે લઈએ છીએ તો એને કેન્દ્ર ગણી આમ ઉપર ચાપ મારો એટલો જ ચાપ નીચે પણ મારવાનો બેટા અહીંયા મારી જગ્યા નાની જે હું અહીંયા મારું છું પણ તમારે નીચે પણ એટલો જ માપનો ચાપ મારવાનો રહેશે ઓકે દેન એને કેન્દ્ર ગણી અડધા કરતાં વધારે એટલે કે બી જેટલું માપ લઈ ઉપર અને નીચે ચાપ માર્યો હવે એટલું જ માપ રાખો અને હવે ડીને કેન્દ્ર ગણી પાછું ચાપ મારો ઉપર અને નીચે જ્યાં બંને અડે એ રીતે ઓકેન્દ્ર ગણી ચાપ માર્યો ડીને કેન્દ્ર એને એમ નામ આપો બોલો ડન બેટા આટલું ખબર પડી શું કર્યું આને શું કહેવાય એ અને ડી નો લંબ વિભાજક દોર્યો એટલે જેટલું એ એમ હશે એટલું જ એમ ડી હશે ઓકે ડન આટલું પાક્કું હવેનું સ્ટેપ એમને કેન્દ્ર ગણી એમને કેન્દ્ર ગણી એ જેટલું માપ લઈ એક અર્ધ દોરો શું કર્યું આપણે એ જેટલું માપ લઈ એક અર્ધ દોર્યું બોલો ક્લિયર બેટા વસ્તુ ડન ખબર પડી ને બેટા હા કે ના બોલો ક્લિયર છે એક જ મિનિટ બેટા વ્યવસ્થિત આવતું નહીં થોડું વ્યવસ્થિત લાગે

બી માંથી પસાર થતી એક રેખા દોરીએ જે આ બિંદુમાંથી પણ પસાર થાય આ બંનેનું જે છેદ બિંદુ એમાંથી પણ પસાર થાય અને આ અર્ધવર્તુને અડે દોર્યું બોલો ક્લિયર અને હવે બીને કેન્દ્ર ગણી બીને કેન્દ્ર ગણી આટલું આને નામ આપી દઉં આપણે બીડેસ ઓકે તો બીડેસ જેટલું માપ લઈ આમ ચાપ મારો બીને કેન્દ્ર ગણી બીડે જેટલું માપ લઈ ચાપ મારો એ આ જે છેદ બિંદુને અડે એ આપણું રૂટ નવ પોઈન્ટ ત્રણ બોલો ક્લિયર બતાવે ખબર પડી હાકેના ફરી ફરીવાર સ્ટેપ નંબર એક એક આખી એક રેખા લો એ રેખા ઉપર રૂટ નવ નવ પોઈન્ટ ત્રણ જેટલું માપ લેવાનું એને એ બી નામ આપ્યું ઓકે હવે શું કર્યું સ્ટેપ નંબર બે બીને ડાબી બાજુ અને જમણી બાજુ એક એક સેન્ટીમીટરનું માપ લીધું એ બે બિંદુ નામ આપ્યું હવે આપણે એ અને લેવાનો છે એટલે અડધા કરતા વધારે માપ લે ઉપર નીચે ચાપ માર્યું એટલું જ માપ લે ડીને કેન્દ્ર ગણી ચાપ માર્યું એ બંને ચાપને આપણે ઉપરથી જોડ્યું એટલે એ રેખાને જે બિંદુમાં છેદે છે એને એમ નામ આપ્યું ઓકે હવે એમને કેન્દ્ર ગણી એ જેટલું માપ લે એક અર્ધવર્તુળ દોર્યું જે ડી બિંદુમાં છેદશે છેદશે ને છેદશે હવે એ જ વસ્તુ આપણે સીડી માટે કરીએ તો કે સીને ગણી અડધા કરતાં વધારે માપ લઈ ઉપર ચાપ મારીએ એટલું જ માપ લઈ ડીને કેન્દ્રગણી ચાપ મારીએ બીમાંથી પસાર થતી રેખા એ બંનેના છેદબિંદુમાંથી પસાર થાય અને અર્ધવર્તુળ સુધી અર્ધવર્તુળ સુધી પહોંચે એ રીતે આપણે એક રેખા દોરી ઓકે હવે શું કરવાનું બીને કેન્દ્રગણી અર્ધવર્તુળ પર જ્યાં છેદે તેટલું માપ લઈ એક ચાપ માર્યું બોલોડાન બેટા આ વસ્તુ હવે ખબર પડી ગઈ ક્લિયર ને પાક્કો ચાલો હજી આનું એક ઉદાહરણ લઈએ આપણે અલગથી એક એક્સ્ટ્રા દાખલો હું કરાવડાવું છું જો આપણે લઈએ રૂટ પાંચ પોઈન્ટ છ આપણે રૂટ પાંચ પોઈન્ટ છ ને દર્શાવવું છે ઓકે ડેન ચાલો તો સૌથી પહેલું સ્ટેપ આપણને ખબર છે બોલો સૌથી પહેલું સ્ટેપ શું આવશે તો કે એક રેખા દોરવાની બોલો રેખા લઈ લીધી બોલો ક્લિયર બડા ચાલો હવે એ રેખા લીધી ઓકે ચાલો એના ઉપર આપણે સૌથી પહેલું શું કરીએ તો કે આને કેન્દ્ર ગણી પાંચ પોઈન્ટ છની એક રેખા લઈએ ધારો કે આટલું એ પાંચ પોઈન્ટ છ અને એ નામ આપ્યું અને બી નામ આપ્યું કેટલું માપ લીધું પાંચ પોઈન્ટ છ જેટલું બોલો ક્લિયર બડા વસ્તુ હવે ડન ચાલો હવે બીજું સ્ટેપ શું હતું બેટા બીની ડાબી બાજુએ એક સેન્ટીમીટર બીની જમણી બાજુએ એક સેન્ટીમીટર એને સી નામ આપો અને ડી નામ આપો ઓકે હવે એ અને ડીનો લંબ દ્વિભાજક લેવાનો તો શું કરીશું બેટા તો કે એને કેન્દ્ર ગણી બી જેટલું માપ લઈ એટલે કે અડધા કરતાં વધારે માપ લઈ ઉપર અને નીચે ચાપ માર્યો એટલું જ માપ લઈ ડીને કેન્દ્ર ગણીને ઉપર નીચે ચાપ માર્યો એ બંને ચાપના છેદ બિંદુને આપણે જોડીએ એટલે એ રેખા જે બિંદુને છેદે એને એમ નામ આપીએ બોલો ક્લિયર બેટા ડન ચલો આટલું ક્લિયર ચલો હવે એમને કેન્દ્ર ગણી એ જેટલું માપ લઈ એક અર્ધવર્તુળ દોરવાનું બેટા એ અર્ધવર્તુળ કમ્પલસરી ડીને છેદશે ઓકે ડન આટલું ચાલ હવે એ જ વસ્તુ સીડી માટે કરવાનું તો કે સી ને કેન્દ્ર ગણી અડધા કરતાં વધારે માપ લઈ ઉપર ચાપ મારીએ એટલું જ માપલે ડીને કેન્દ્ર ગણી ચાપ મારીએ એ બંનેનું જે છેદબિંદુ આવ્યું એને આપણે બીમાંથી પસાર કરીએ અને અર્ધવર્તુને જ્યાં છેદે તેને બીડેસ નામ આપીએ ઓકે અને શું કરીએ બીને કેન્દ્ર ગણી બીડેસ જેટલું માપ લઈ ચાપ મારીએ એ ચાપ રેખાને જ્યાં આડે એ આપણું પાંચ પોઈન્ટ વર્ગમૂળમાં પાંચ પોઈન્ટ છ બોલો ક્લિયર આવે આવું ફાવશે ને મોસ્ટ ટાઈમ બીજા વર્ગમૂળમાં સંખ્યા રેખા સંખ્યા રેખા ઉપર દર્શાવવા વાળું આવડશે આવું પાક્કું ક્લિયર ને ઓકે તો આના બીજા એક્સ્ટ્રા દાખલા હું તમને આપી દઉં છું અત્યારે એ તમારે હોમવર્કમાં કરવાના છે ઓકે આ બે દાખલા તો કરવાના જ છે બે બે વાર કરવાના છે અને ત્રીજો દાખલો આવશે રૂટ ચાર પોઈન્ટ છ ચોથો દાખલો છે રૂટ સાત પોઈન્ટ બે અને પાંચમો દાખલો છે રૂટ ત્રણ પોઈન્ટ આઠ ઓકે એટલે ટૂંકમાં પાંચ દાખલા તમારે લખવાના છે આ બે દાખલા મેં જે કરાયા એ બે બે વાર અને બાકીના ત્રણ એક એક વાર ઓકે બોલો ફાવશે આવું હવે પાક્કું ક્લિયર ને ડન ઓકે આલું રાખીએ છીએ બેટા થેન્ક યુ